બિન સચિવાલયની પરીક્ષાના પેપર લીક મામલે પોલીસે હવે ધરપકડનો દોર શરૂ કર્યો છે. એસઆઈટી તપાસ અને એફએસએલ રિપોર્ટના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોબાઈલથી વાયરલ પેપરના આધારે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પેપર લીક કૌભાંડમાં દાણીલીમડાની એમએસ પબ્લિક સ્કૂલની સંડોવણી સામે આવી છે. આ સ્કૂલ જ પેપર લીક કાંડનું એપી સેન્ટર હોવાનું તપાસમાં ખુલ્યું છે. એમએસ પબ્લિક સ્કૂલના સંચાલક, આચાર્ય અને સુપરવાઇઝરની સંડોવણી સામે આવી છે. હજુ પણ આ મામલે એક આરોપી ફરાર છે. હાલમાં પોલીસે વધુ લોકોની પૂછપરછ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પેપર લીક કાંડમાં જે આરોપીઓ ઝડપાયા છે તેમના નામ આ પ્રમાણે છે. પ્રવીણ દાન શિવદાન ગઢવી, મહંમદ ફારૂખ અબ્દુલ વહાબ કુરેશી, વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, ફખરુદ્દીન હૈદરભાઈ ઘડિયારી, દીપકભાઈ પીરાભાઈ ઉર્ફે પરેશભાઈ રાજાભાઈ જોશી, લખવિંદર સિંઘ ગુરુનામસિંઘ સિદ્ધુ, રામભાઈ નરેશભાઈ ગઢવી, ગૌરવકુમાર ભૂપતકુમાર વઢેલ. પ્રવીણદાન ગઢવી શરૂઆતમાં પેપરના ફોટા પાડે છે. પેપરના ફોટા પાડવામાં જ્યારે સમય લાગે છે ત્યારે આ ફખરુદ્દીન છે એ પોતે જ પેપરના ફોટા ફટાફટ પાડી લે છે. પેપરના ફોટા પાડી અને પરત એ પેપર પાછું જે તૂટેલું સીલ પેક તોડેલું જે બંડલ હતું એ બંડલની અંદર પેપર પરત મૂકી દે છે. પેપર પંદર પરત મૂકી દીધા પછી કશું ન બન્યું હોય તેમ બધા પોતપોતાની રીતે બેસે છે. સ્કૂલના જે મુખ્ય સંચાલક તે દિવસે ફારૂકભાઈ હતા. એ ફારૂકભાઈ નિયત સમયમાં આવવાના બદલે 12 વાગે લેટ આવે છે અને આખું કાવતરું પાર પાડવા દે છે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓના સપનાને રોળનારા અને વિદ્યાર્થીઓને રોડ પર ઉતરવા મજબૂર કરનાર પેપર લીક કૌભાંડ અંગે રજેરજની વિગત ખુલી રહી છે. પેપર લીક કાંડ આચરવાના ઘટનાક્રમની જે વિગત સામે આવી રહી છે તે આ પ્રમાણે છે. એમએસ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ વિજેન્દ્રસિંહ ફારૂકે બંડલમાંથી પેપર કાઢ્યા હતા. ફારૂકે એકાંત જગ્યા પર જઈને પેપરના ફોટો પાડ્યા હતા. ફોટો પાડ્યા બાદ પેપર પાછું બંડલમાં મૂકીને સીલ કરી દેવાયું હતું. પ્રિન્સિપાલે પેપરના ફોટો ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. પરમિંદાને અમદાવાદમાંથી પેપર ઉત્તર ગુજરાતમાં પહોંચાડ્યું હતું. પરમિંદાનની પત્ની બિન સચિવાલયની પરીક્ષા આપી રહી હતી. પરમિંદાન નાસાળા રામદાન ગઢવીએ પણ પેપરકાંડમાં ભૂમિકા ભજવી હતી. એએમટીએસના કર્મચારી લખવિંદરે ગુજરાત યુનિવર્સિટીમાં જઈને પેપર પહોંચાડ્યું હતું. હવે આરોપીઓના નામ સામે આવ્યા બાદ આરોપીઓ સાથેના રાજકીય કનેક્શનને લઈને આરોપ પ્રતિઆરોપ થઈ રહ્યા છે. પેપર લીક કાંડમાં જ્યારથી લખવિંદરનું નામ સામે આવ્યું છે ત્યારથી ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. કેમ કે લખવિંદર ઉર્ફે લકી કોંગ્રેસની યુવા પાંખ અને એનએસયુઆઈના મોટા નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે. આથી ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે અને કોંગ્રેસને બચાવની મુદ્રામાં પ્રતિક્રિયા આપવી પડી છે. ગઈકાલે જે રીતે સમગ્ર બાબત સામે આવી અને તેમાં કોંગ્રેસ પક્ષ જ સંપૂર્ણપણે આમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે એવી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા, અમે આજે પણ આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે કોઈએ પણ ખોટું કર્યું હોય અને કોઈએ ગેરરીતિ કરી હોય તો તેને તથ્યને પુરાવાના આધારે ખોટું કરનારની સામે પગલાં લેવાય, એમાં કોઈને વાંધો હોઈ શકે નહીં. અમારું ભૂતકાળમાં પણ આ બાબત અમે સ્પષ્ટ રાખી હતી ને આજે પણ અમે સ્પષ્ટ છીએ. હવે પોલીસ તપાસમાં આ પેપર લીક ક્યાંથી થયું છે એની સમગ્ર તપાસ કરતા કરતા પુરાવા સાથે પોલીસને કોંગ્રેસના આગેવાનો એમાં સંડોવાયા છે એને સ્પષ્ટ પુરાવા મળ્યા. આ કોંગ્રેસે ષડયંત્ર કર્યું હતું એ સ્પષ્ટ રેલો કોંગ્રેસના આગેવાનો સુધી આવવાને કારણે કોંગ્રેસ જૂઠા આક્ષેપો એ સરકાર ઉપર કરી રહી છે. માત્ર સોશિયલ મીડિયામાં એકાદ ફોટો અને એ પણ કોઈ ભારતીય જનતા પાર્ટીની સાથે કોઈ સંબંધ નથી એવા લોકોનો ફોટો દર્શાવીને એ ગેરમાર્ગે દોરવા માટે પ્રયાસ કરે છે. બિન સચિવાલય પેપર લીકના આરોપીઓની ધરપકડ કરાઈ છે ત્યારે આરોપીઓની ધરપકડને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે ભાવનગરમાં એજન્ટ પ્રથા ચાલે છે અને દરેક પરીક્ષામાં ભાવનગરમાં એજન્ટો સક્રિય થઈ જાય છે. આરોપીઓને જો કડક સજા થશે તો ભાવનગરમાં ચાલતું એજન્ટ રાજ પણ ખતમ થઈ જશે. ચોક્કસ આની યોગ્ય તપાસ આગળ થવી જોઈએ. જે રીતે આગળ યોગ્ય તપાસ થશે એટલે ઘણા બધા નામ આગળ પણ ખુલી શકે છે અને
ખાસ કરીને ભાવનગરમાં જે એજન્ટ પ્રથા જે ચાલુ છે એ એજન્ટ પ્રથા હવે હું કહેવાય જડમૂળમાંથી હવે બહાર લાવી છે અને જડમૂળમાંથી એને એજન્ટ પ્રથાને ખતમ કરવી છે. એટલે જે રીતે આ રીતે એના એજન્ટો બહાર આવશે ત્યાર પછી ઘણું બધું કદાચ આગળ પણ બહાર આવી શકે છે. કારણ કે ક્યાંક આમાં અત્યારે જે રીતે પેપર આપણે જોઈએ છીએ કે અમદાવાદની સ્કૂલ છે દાણમિલમાં આવેલી છે એ પેપર લીક થયો તો કંઈક સિસ્ટમનો દોષ પણ છે. એટલે જે રીતે આ રીતે એના એજન્ટો બહાર આવશે ત્યાર પછી ઘણું બધું કદાચ આગળ પણ બહાર આવી શકે છે. કારણ કે ક્યાંક આમાં અત્યારે જે રીતે પેપર આપણે જોઈએ છીએ કે અમદાવાદની સ્કૂલ છે દાણમિલમાં આવેલી છે એ પેપર લીક થયો તો કંઈક સિસ્ટમનો દોષ પણ છે. કે સરકારે આની પર હજી પણ નક્કર પગલાં લેવા છે. જે રીતે કઠોર નિર્ણય અત્યારે રાજ્ય સરકાર આપણે જે સરકાર છે એ દ્વારા લેવામાં આવ્યો હતો કે પરીક્ષા રદ કરવામાં આવી, તો હવે કઠોર નિર્ણય બીજા પણ લેવામાં આવે જે ખરેખર આરોપીઓ છે એની પર કડક સજા કરવા. હાલ તો આરોપીઓના રાજકીય કનેક્શનને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે, ત્યારે કોર્ટે પેપરકાંડના આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી 3 જાન્યુઆરીએ આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.